જ્ઞાની પુરુષ ના હતો એની આંખ ઉપર થી એના વાંચમાં શું રમત છે બધું ખરી કરતો જોતા આવડે કોને આવડે પણ જે કામ કરી બેસી ગયે ધ્યાન ના દેખાય જ્ઞાની પુરુષ એક જ હોય વર્લ્ડ માં એ બધા બુદ્ધિશાળી હોય આમના અજ્ઞાની કઈક તમે અભૂત છો તો આપણે ગાળો પડે હું અભૂત અરે ભાઈ તમે મોટા બુદ્ધિશાળી પરમાણુ નથી વિચાર જ ના આવે પરમાણુ જ નથી ઉદય માં આવેલું છે અને લીધે લેસ નો વિષય નિદાન ને પણ દા બીજા ને બીજા અવતાર માં પાછું બીજા અવતાર નું કેવું હોય દાદા ઉદય માં આ અવતાર હતું ઉદય માં આવ્યું બ્રહ્મચર્ય બીજા એવું જ એમ જ કે આવું અત્યારે અમારે દાદા બધા વિચારો ને એ બધું જોઈએ એટલે ખ્યાલ તો આવે ને કેવો ઉદય છે ઉદય કેવો આવવાનો છે આમ સ્ટેપિંગ આવે છે દાદા સ્ટેપિંગ આવે છે ઊંચા નીચા પણ અમારે દાદા વિચારો ઉપરથી ખ્યાલ તો આવે ને કે ઉદય માં કેવું આવે છે નિર્ણય છે તેને કશું નિર્ણય હોય ત્યારે ગમે ત્યાં વિચારવા નહીં તો ઓછા વિચારવા ને ઉદય માં આવી જાય નિર્ણય જોઈએ નિર્ણય નિશ્ચય ડગે નહીં એને કશું ના ડગે ત્યારે બધા ગુના થઈ જાય બધો ગુણ થઈ જાય નિશ્ચય મજબૂત હોય તો વિચાર આવતો વાંધો ના હું તો પહે જ નહીં આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે નિશ્ચય થાય થાય ને કોઈ ઉપાય નથી જ્ઞાની સિવાય કોઈ ઉપાય નથી લક્ષ્ય બે જ્ઞાની જ જાણે જ્ઞાની સંજ્ઞા ભાષા જ તમને સમજાવે હા સંજ્ઞા ભાષા સમજાવે સંજ્ઞા ભાષા થી સમજાવે પાપ દસમીભૂત કરે બરાબર અને લાઈન ઓફ ડિમાર્કેશન નાખ્યા છે સંજ્ઞા ભાષાથી હા લાઈન ઓફ ડિમાર્કેશન બુદ્ધિ થી તમે આ સમજો કે આ તો નો ઈચ કે છે બરોબર શું અને આ શું એ બુદ્ધિ સમજાય નહીં એટલે ભગવાન ને ત્યાં આગળ કૃપા ઉતરે કૃપા ઉતરે બસ આખો પ્રયોગ જ વૈજ્ઞાનિક છે પ્રયોગ આખો વૈજ્ઞાનિક તે કયા પ્રમાણે ચાલુ છે એક એક શબ્દ બોલવું જોઈએ વિચારવા ના પડવું જોઈએ આ શું છે ને શું નહીં હું બોલું તીકડે વિચારવા પડે બુદ્ધિશાળી લક્ષણ વિચાર કરે આ લોકો વિચાર નતા કરતા આજે કામ ગયા હતા વિચાર ના કરે સીધા સરળ તમે હતા જોડે હું ધરતો ને માર્ક આવે બુદ્ધિ ડેવલપ થાય જ્ઞાની ની જોડે બુદ્ધિ ડેવલપ થાય વખતે ભલે જ્ઞાન ના લે કોઈ બરાબર મારી જોડે આવે ને બુદ્ધિ જે ડેવલપ થાય ને એ ડેવલપમેન્ટ એનું પોતાની મેળે શોધ માન માયા લોકોને ઓછા કરી શકે ઓછા કરી શકે એટલું બધું બુદ્ધિ ડેવલપ થઈ જાય પણ એ સમ્યક હોય હા એ સમ્યક હોય તો વધારે પોતાની સમજણ લોકોને ખેલ બેસતો નથી બરોબર બઉ સીધી સારી સીધી ને સરળ વાત તમારી વાત સાંભળે તે જ મને જ આવી લાગે ઇવન કે તમારી વાત સાંભળે છે તે જ આવી લાગે અંદર વ્યાધિમાં હોય તો ભૂલા ચડાવતા રહી ભૂલી જાય
એ દુનિયા ની અજાયબી છે. અજાયબી દુનિયા કેવી છે કે ભાઈ અજાયબી માં આપડે રાખવાના બધા સગપતિ નહીં મળે. આવે તો બઉ બધા બાળક જેવા. હા, ત્યારે આપડે પટાવી પટાવીને કામ લેવું પડે. શું કરવું પડે? પટાવી પડે. તમને આવું પડે? તમને પડી તો મનમાં અવરું પડે, બંધ રાખે. એને કઈ પડેલી નથી, પડેલી જ નથી. પોતાનું શું થતી હતી કઈ પડેલી નથી. પેલું અહમ તો બગડ્યું, તો બગડ્યું બધું. એટલે બાળક ને પેટ સમજાવવા પડે કે આ તો સાહેબ બધું તમારું છે, આ બધું તમે તમારે લીધે આ બધું અમારું અમ ચાલે. એટલે કઈ બસ થઈ ગયું. બીજી કોન્ટેન નહીં. કીપર બેને બઉ સારા માણસ, જેન્ટલમેન માણસ થયેલા. બાકી કેવી રીતે થાય નઈ, કેવી રીતે ના થાય? તો આવી તીર્થંકરો થકી ફેરફાર થયેલા. બાકી કેવી રીતે થાય નઈ, એ ફક્ત અહીં ક્રમિક માર્ગ ના જ્ઞાનીઓ થી થાય એ ભગવાને કહ્યું છે, શાસ્ત્રકારો કહ્યું છે. કે પણ તે ત્રણ થી ચોથો નહીં, બસ ત્રણ ચાર જણા જેમાં શ્રીમદ નું બધા બધા ચાર કો બરોબર, બાકી ત્રણ જ ક્રમિક માર્ગ નું બરોબર. આ તો આપણું અક્ષર વિજ્ઞાન છે. તે આ તીર્થંકર ની પેટ બધું ખુલ્યું. હા, ખુલ્યું છે. નહીં તો બધા અહીંયા જોયું હોય તો ચીમડી બીજું હોય તો કેટલી હજાર બી લાગે. હા, બહુ મોટી હજાર. તો પાડીમાં ગયા હતા કાલે? હા. વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ધેર આર ટુ વ્યુ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ. વન ધ ડેલી વ્યુ પોઈન્ટ, વન રિયલ વ્યુ પોઈન્ટ. આ પઝલ સોલ્વ થાય એટલે કરોડો અવતાર બચી ગયા. કરોડો અવતાર ત્યાગ કરે તો એ આ પઝલ સોલ્વ થાય એવું નથી. ત્યાગી થઈને તો આગળ પાઠ પર બેસી રહે નહીં. મોથા ફોડે તો એ કઈ આ પઝલ સોલ્વ થાય નથી. જ્ઞાની સિવાય પઝલ સોલ્વ થઈ શકે નહીં. જ્ઞાની કોનો નામ કહેવાય? વર્લ્ડમાં જેને કશું જાણવાનું બાકી ના હોય, કંઈ પણ જાણવાનું બાકી ના હોય, એ પુસ્તક તો બધા ઉઘાડતા જ ના. એ પુસ્તક ઉઘાડે તો આપણે જાણે ગજુતા ભણતો લાગે છે. ભણતો એ પુસ્તક ઉઘાડે ને ભણી રહેલો ના ઉગાડે. અને માળા કોણ ફેરવે? ફિફ્થ સેન્ટર માં સિક્સ સ્ટેન્ડ ભણતો હોય તો બધા માળા ફેરવે. કોણ ફેરવે? જ્ઞાની માણસ જ્ઞાની પુરુષ માળા ફેરવત ના. જ્ઞાની પુરુષ તો દેહમાં જ ના રહે. અમે આ દેહમાં એક ક્ષણ વાર રહેતા નથી. એક ક્ષણ વાર 20 વર્ષ થી રહેતા નથી, 22 વર્ષ થી. એક ક્ષણ વાર આ દેહમાં રહેતા નથી. આ વાણીમાં અત્યારે અમને નથી. આ વાણી વાણી કોણ બોલે છે? વાણી કોણ બોલે છે? આત્મા. એ કહે છે કે આત્મા. હા, આત્મા બોલે તો આત્મા છે. તો આ બોલે છે, હું નહીં હોઉં ને તો આ બોલશે. એ કહે છે એ બોલે ને આ બોલે માં ફરક પડે ને? આ 2000 નું પેલું 2500 રૂપિયા નું, 500 રૂપિયા વધારે. આ બોલેલું બોલે છે, પેલું ઓરિજિનલ બોલે છે. એ કહે છે કે આ બોલેલું બોલે છે, પેલું ઓરિજિનલ બોલે છે. એ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. આત્મા નથી બોલતો. આત્મા બોલે છે કે એવું કોઈ શાસ્ત્ર બોલે તો એ શાસ્ત્ર ખોટું છે. આત્મામાં અવાજ કરવાની શક્તિ છે, બોલવાની શક્તિ છે. એવું જો કોઈ શાસ્ત્ર કહેતું હોય તો શાસ્ત્ર તદ્દન ખોટું છે મૂળમાંથી. શું છે? જેમ હોનાર પિત્તના ગુણધર્મ હોય કે ના હોય? હોય કે ના હોય? એના ગુણધર્મ પૂરા જો જાણે તો આત્મા છૂટો પડે નહીં. છૂટો પડે નહી. આત્મામાં અવાજ છે એવું કે અમારા આત્માનો અવાજ છે. એ બધા સમજુ લોકો ગમે તેમ બોલે, એ બે જવાબદારી વાળી વાત. એ સંસારિક વાત છે, જ્ઞાની ની વાત નહી. આપડા મોટરનું હોર્ન હોય છે, આમ દબાવીએ અવાજ થાય કે ના થાય? એ કઈ કઈ આત્માની જરૂર હશે એમાં? તમને કેમ લાગે? કારણ કે એમાં જે એના બોલમાં જે પરમાણુ ભરાઈ રહ્યા હતા, આપણે દબાવ્યું એટલે પરમાણુ એકદમ બહાર નીકળ્યા, ઘસી ઘસીને બહાર નીકળ્યા અવાજ થઈ જાય. એવા પરમાણુ માંથી અંતર હોય છે ને, બધા ઘસાતા 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 આવે છે. તાળુ સમજ પડે ને, એ અવાજ થાય છે. એ બધું અજીવ તત્વ નો સ્વભાવ છે. કેવો છે? જીવ તત્વ નો સ્વભાવ નથી.
એટલે આ બોલે છે તે ઓરિજિનલ ટેપ રેકોર્ડ, એના પર ત્યાં સેકન્ડરી ટેપ રેકોર્ડ, એના પર ત્રીજી ટેપ રેકોર્ડ, બધી ટેપ રેકોર્ડ ચાલ્યા જ કરે. આખો આ વકીલો વકીલો બધા બોલે છે ટેપ રેકોર્ડ, પણ બધાને તો ઇગ્વાઇઝમ હોય ને, હું બોલ્યો એવું હોય. શું કે હું બોલ્યો કે ક્યાંક નાખે, આખું વર્લ્ડ બોલે ને, હું બોલ્યો એવું. સાધુ સંન્યાસી બધા બોલે, હું બોલ્યો કે આ વ્યવહાર થી હું બોલ્યો તેનો વાંધો નથી, વ્યવહાર થી બોલાયું. પણ એવું એને બિલીફ ના હોય. જય સત્ય. આઈ ગયા કે સેઠ આઈ ગયા? ઉભા જ પાતા. હે ઉભા છે? હજુ આયા નથી. ચોક્કસ ઉભું છે. આઠ જણ છે. આઠ જણ બહુ મોટું કહેવાય. બધું પૂછ્યો, બધું તમારે દુઃખ મુક્ત થવું જોઈએ. દુઃખ મુક્ત થવાનો ઉપાય અહી હોય. બધું ભાઈ ખાતરી થતી નથી. મેં થોડી ઘણી વિચાર થોડો બેહા છે. અરે મેં તો રોજ માથાકૂટ કરે, કર્મ ઉતા વધ્યા કરે, શું થાય છે? અને તે બધા કર્મ પાછા આપડે આમ જેમ ઘાસની ઘોંસળી દબાઈ દબાઈ ભરે છે, બનાવે છે ઘોંસળીઓ, એ તો ખીચો ખીચ કર્મ ખીચે બધી ઘોંસળીઓ ભરે લઈ. એટલે જરાય નવરાશ પડે એની ચિંતા કરવામાં, ઉપાધિ કરવામાં. આખો દાડો રાતે રાતે 11 વાગે નવરો પડે. હું સવારથી સાયકલ લઈને ગયો હોય તો હજે રાતે 11 વાગે તોય છે નવરાશ ના મળે. પ્લેનમાં ફરે તો નવરાશ ના મળે, ગાડીઓ ફરે તો નવરાશ ના મળે. અમને નવરાશ જ ના હોય, નરક કર્મથી જ બંધાયેલા. કેટલી નવરાશ મળે તમે નથી મળતું ને? મેલા કર્મ નહી, ખીચો ખીચ ભરેલા છે. આખી રાત બધી સારી જાય છે, સરસ જાય છે, આનંદ થી જાય છે દાદા. એ આનંદ થયો કે કર્મ બધા ભસ્મીભૂત થાય? આ દુનિયામાં જો આત્માનો આનંદ થાય, મનનો આનંદ થાય, ત્યારે કર્મ પુણ્ય બંધાય. શું થાય? મનનો આનંદ થાય ત્યારે પુણ્ય બંધાય. શું થાય? પુણ્ય બંધાય. અને આત્માનો આનંદ થાય ત્યારે કર્મ ભસ્મીભૂત થાય. આત્મા જગતે હજુ આત્મા શબ્દ હોંભળે તેટલું આત્માનો પડતાયો જોયો નથી જગતે. શું કહે? અને તમારો જ આત્મા જગાડવાનો છે. અમારે તો અમારા ઘેરમાંથી કશું આપવાનું, અમે નિમિત્ત છીએ. શું છે?